ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. આ વાત તો હવે લોકો માટે સામાન્ય થઈ ગઈ છે, પરંતુ હવે ડ્રગ્સના વેપારનું નેટવર્ક પણ સક્રિય થઈ ગયું છે. ગુજરાતના મુંદ્રા અદાણી પોર્ટ પર બે શંકાસ્પદ કન્ટેનરમાંથી 9,000 કરોડની બજાર કિંમતનો 3,000 કિલો હેરોઇનનો જથ્થો મળી આવતા ખળભળાટ થયો છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIA આ પ્રકરણમાં 2 આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનથી વાયા ઈરાન ભારત સપ્લાય કરવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાની શાસન છે, ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ રૂપી સફેદ ઝેરનો કાળો કારોબાર ફેલાવવા પાછળ તાલિબાની આતંકીઓનું ષડયંત્ર હોવાની થિયરી પણ ચર્ચાસ્પદ બની છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે રાજ્યના કૃષિમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી તરત જ જામનગર જિલ્લાના પ્રભાવિત 19 ગામનો પ્રવાસ કર્યો હતો. તેમણે પૂર પીડિતોની વ્યથાઓ સાંભળી હતી. પ્રવાસ દરમિયાન તેમણે સહાયના જૂના ધોરણો બદલાવવાની હિમાયત કરી ખેડૂતોને વધુ સહાય આપવા સરકારને રજૂઆત કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર અને રાજકોટ જિલ્લામાં પૂર પીડિતોને મળવાપાત્ર કેશડોલ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉની વ્યક્તિ દીઠ 100 રૂપિયા કેશડોલ સહાયને બદલે હવે વ્યક્તિ દીઠ 150 રૂપિયા કેશડોલ સહાય ચૂકવાશે. આજે અતિવૃષ્ટિગ્રસ્ત જામનગર તાલુકાના મારા મત વિસ્તારના ગામડાઓના પ્રવાસ માટે લોકોને મળવા, જે અતિવૃષ્ટિ પૂરના કારણે નુકસાની થઈ છે એની વિગતો જાણવા આજ સવારથી જ હું જામનગર તાલુકામાં છું. જામનગર તાલુકા બાદ કાલાવડ તાલુકામાં પણ 2-3 ગામડાની મુલાકાત લેવાની છે. આ રીતે પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કરી અને અતિવૃષ્ટિગ્રસ્ત પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને આ પૂરના કારણે અતિવૃષ્ટિના કારણે જે કંઈ નુકસાની થઈ છે એ નુકસાનીમાં સરકાર કઈ રીતે વધુમાં વધુ ઉપયોગી થઈ શકે એ દિશામાં અમે પ્રયત્નો કરીશું. સ્થાનિક તંત્રે પણ આ પરિસ્થિતિમાં ખૂબ સારી કામગીરી કરી છે. રેસ્ક્યુ કરીને ઘણા બધા લોકોના જીવ બચાવ્યા છે. NDRFની ટીમ, SDRFની ટીમ, પછી હેલિકોપ્ટરો દ્વારા આ જુદી જુદી રીતે સરકારી તંત્રે આખા વિસ્તારમાં જ્યાં જ્યાં લોકોને તકલીફ હતી પૂરના પાણીના કારણે ત્યાં મદદરૂપ થવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. આ પરિસ્થિતિમાં જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ મુંગરા અને એની આખી ટીમ, અમારી તાલુકાની પક્ષની ટીમ, આ બધા લોકોએ આ પૂરની આપતી દરમિયાન અમારા મત વિસ્તારમાં ખૂબ સુંદર કામગીરી બજાવી અને ક્યાંય કોઈ ભૂખ્યું ન રહે અને લોકોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય એ દ્રષ્ટિથી તમામ પ્રકારની કાર્યવાહી કરી છે. એમાં ફૂડ પેકેટથી માંડી જીવન જરૂરિયાતની વસ્તુની કીટ, બીજી રીતે મદદ થવું, પૂરમાં ફસાયેલ લોકોને ઉપયોગી થવું, આ બધું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પ્રમુખ, એના સભ્યો, સંગઠનના હોદ્દેદારો બધાએ સાથે મળી અને ખૂબ જ સુંદર કામગીરી કરી છે. હવે વાત રહી કે અત્યાર સુધીમાં જે નુકસાન થઈ ગયું છે એમાં આ વિસ્તારના લોકોને કઈ રીતે વધુમાં વધુ રાહત આપી શકાય. ખેડૂતોનો ઊભો પાક છે એ નાશ પામ્યો છે, ખેડૂતોની ખેતીની જમીન ધોવાઈ ગઈ છે, ઘણા લોકોના પશુઓ તણાઈ ગયા છે, આવું ઘણું બધું નુકસાન થયું છે. ઘર વખરી તણાઈ ગઈ છે, ક્યાંક નુકસાન પામી છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ નાશ પામી છે, ઘણાના મકાનો પડી ગયા છે, ઘણાના ધંધાના સ્થળો નાશ પામ્યા છે. આવી ઘણી મોટી નુકસાની થઈ છે. આ દરેક નુકસાનીમાં વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય એ દિશામાં સરકાર તરફથી અમે પણ ચિંતિત છે. ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ પ્રશ્ને એક મિટિંગ હતી, એમાં હું પણ હાજર હતો અને આ જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, આ બધા જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લો, જ્યાં જ્યાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે નુકસાની થઈ છે એની બધાની વિગત મેળવી એના માટે શું કરવું એ પણ વિચારી લીધું છે. સહાયના જૂના ધોરણો સુધારવાનું પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યું છે, એટલે વધુમાં વધુ રીતે લોકોને ઉપયોગી થવાય એ દ્રષ્ટિથી સરકારી તંત્ર, અમારા પક્ષના કાર્યકરો અને અમે બધાએ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આજે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગ ટાઉન હોલમાં યોજાઈ હતી. આ સમયે ઓડિટોરિયમની બહાર આશા વર્કર બહેનોએ એકત્રિત થઈ પગાર વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આશા વર્કરોએ કમિશનર સમક્ષ પણ ઉગ્ર રજૂઆતો કરી હતી. રાત
જામનગર કોર્પોરેશનમાંથી ગોસ્વામી સંગીત અમે 12 વર્ષથી હું હેલ્થમાં છું. આશાબેન તરીકે ખૂબ સારું કામ કરી છે. અત્યારે અમારે કોરોનામાં જે અમને ઇન્સેન્ટિવ મળવું જોઈએ 3 મહિના કે બંધ છે, એટલે અમારી બધી આશાબેનો આજે 200 જણા છે એ બધે ભેગા થયા છે કે અમને આખો દિવસ કામ કરાવો છો. જો તમે અમને કામ કરાવો છો તો એનું મેઇન તાળો યા તો અમને ફિક્સ પગાર કરો કાં કાંઈ નહીં કરો, પણ અમને આવી રીતે તમે વીક ન કરો. આશા છે એ આરોગ્યનો ફાયદો છે. અમે કોઈ કામ કરવા બંધ નથી કરવું, કામ બંધ કરવા નથી માંગતા. અમે અમારે ચાલુ કમાઈ અમે જે કામ કરી છે એનો અમે હક લેવા માંગી છે. એટલે અમને જે હક મળો છે મેયર સાહેબ બારેમાં અત્યારે વાત કરી, એમને કીધું કે તમને તમારો હક મળીને રહેશે તો અમે આમનાથી સંતોષ થઈ. અને અમે આશા રાખીએ કે જે સાહેબે અમને સાંભળ્યા છે અને જે અમારા પ્રશ્ન છે એ સોલ્વ કરી આપે. કેટલા સમયથી તમને પગાર નથી આપ્યો? 3 મહિના થયા. અને અમારો પગાર તો 4-5 હજાર છે. જો અત્યારે લેબરનો પગાર 350-400 રૂપિયા એનો પગાર ડેઈલીનો છે તો અમારો એટલો કોઈ પગાર નથી થતો. તો અમને પગાર 33 રૂપિયા કોરોનામાં 33 રૂપિયામાં ઇન્સેન્ટિવ ઉપર કામ કરાતા તો પણ બધા આશાબેન હસતા મોઢે કર્યું, પણ એ છેલ્લા 3 મહિનાથી બંધ કરી દીધું છે. તો અમે સરકારને એવું કહીએ છીએ કે જો આ બંધ કરી દીધું તો હવે ત્રીજી વેવની જો તમે અમારી પાસે આશા રાખતા હો તો આશાબેન આ પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરી શકશે? અત્યારે તમે જનરલ બોર્ડની બહાર શું કર્યું? જનરલ બોર્ડની બહાર અમે અત્યારે અમારે જે કમિશન થઈને જે રજૂઆત કરવાની હતી અમે એના કરી, અને સરે અમને સરસ સાંભળી ને એમણે એમને કીધું છે કે આરોગ્ય ખાતું તમારી નોંધ લીધી છે અને તમારો પ્રશ્ન જે છે